શું પ્રભાત વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગુજરાતી ગુજરાતી વિષયની અંદર એકમ છ જેનું નામ છે ભીખુ ભીખુ એક સંવેદન કથા છે આ કથાની અંદર કંઈક દુઃખ કંઈક સંવેદના છુપાયેલી છે સમાજની જે પરિસ્થિતિ છે એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે આ એકમના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી અને લેખન જગતમાં તેઓ ધૂમકેતુના નામે પ્રસિદ્ધ છે પહેલાં આપણે લેખકશ્રીનો પરિચય મેળવીએ પછી એકમ સમજીશું ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી ધૂમકેતુ તેમનો જન્મ ઈસવીસન અઢારસો ને બાણું અને મૃત્યુ ઈસવીસન ઓગણીસોને પાંસઠમાં થયું હતું ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે તણખા મંડળના ચાર ભાગ ઉપરાંત બીજા વીસ જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે પોસ્ટ ઓફિસ ભૈયાદાદા રજપૂતાણી એક ટૂંકી મુસાફરી જીવનનું પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલટો આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે આ હતું તેમનું જે સંગ્રહ એમણે આપેલો છે ભાષાની અંદર એનું વર્ણન હવે ભીખું ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે વહેંચીને ખાવું પોતે વેઠીને પણ ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો તેનું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે ભૂખ ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે ભીખુના અંતરની આ અમીરાત અમીરાત એના દિલની લાગણી અને એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ રીતે આ લેખન પામી છે તો અહીં આપણે એના પરથી જ આપણે ખ્યાલ આવે છે કે અહીં એની આર્થિક પરિસ્થિતિ ભીખુની કેટલી વિષમ છે એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે કેવી ગરીબ પરિસ્થિતિનું એક બાળક છે અને તે કેવી રીતે ભી માંગી માંગીને પોતાની માને પૂરું પાડે છે અને એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે પોતાના ભાઈ ભાંડુઓ માટે એ કેટલો પ્રયત્ન કરે છે એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે તો આ એક તમારા પાઠ્યપુસ્તકની અંદર એક સરસ મજાનું ચિત્ર આપેલું છે આ ચિત્રની અંદર જોઈએ છીએ કે વાહનોનો ધુમાડો દેખાય બિલનો ધુમાડો દેખાય છે ઘણા બધા વાહનો જઈ રહ્યા છે અને રોડની એક બાજુ એક સ્ત્રી વેઠી છે એની સાથે એના બાળકો પણ છે અને એ બાળકો એના ભૂખથી ટળવડે છે એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે તો પહેલાં હવે આપણે આ ચિત્ર પરથી આપણે એકમ સમજીએ સાંજના સાત થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડાને નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા મોટર ગાડી સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો એક કંગાલ પર ઇતની રહમ કરો દર્દથી બોલાયેલા શબ્દોને પગને આગળ જતા થંભાવ્યા પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો ફરી એ જ શબ્દો સંભળાયા મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલતા ગયા હવે અહીં સાંજનો સમય છે અને બધા પોતાની જિંદગીમાં કેવા વ્યસ્ત છે અને કેવી રીતે બધા જઈ રહ્યા છે બજાર પણ કેવી ભરચક ભરેલી છે એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ કોઈક વ્યક્તિ એવી છે કે જે કંઈક માંગી રહી છે કંગાલ એટલે કે ગરીબ એટલે ગરીબ પરિસ્થિતિમાંથી કંઈક માંગી રહી છે રહમ એટલે કે દયા કરો કહી રહી છે કે મારા ગરીબ પર એક કંઈક દયા કરો હવે આ શબ્દો લેખકના કાને સંભળાય છે એ પાછળ ફરીને જુએ છે તો એ શબ્દો એને ફરી પાછા સંભળાય છે પછી જરાક ડોકું પાછળ કરીને ફરી પાછા જુએ છે તો દરવાજાની સાંકડી કમાન સાંકડી કમાન કમાન એટલે કે ધનુષ્યની જેવા વળાંકવાળી એક રચના હોય છે એ એવી એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી એટલે આ કહેવાનો મતલબ શું છે લેખકનો કે સાંકડી કમાન કેટલી સાંકડીઓ એવી રીતે ગરીબ પરિસ્થિતિના કારણે એનું પેટ પણ અંદર ચાલ્યું ગયું છે કંઈ ખાધું પીધું હોય એવી આ સ્ત્રી નથી એટલે કે ખૂબ જ ગરીબ પરિસ્થિતિની આ સ્ત્રી કંઈક માંગી રહી છે એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કામુક્કી કરીને ચાલતા ગયા હવે કેવી જિંદગી છે કે કોઈને કોઈની કાંઈ જ પરવા નથી લેખક અહીં ઊભીને જુએ છે એટલી વારમાં તો કોઈક પાછળથી એમને ધક્કા મારી રહ્યું છે એવામાં વચ્ચેના સરિયામ રસ્તા પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતો જોયો હવે સરિયામ રસ્તો એટલે કે બધા માટેનું જે જાહેર છે એ રસ્તા પર એક બાળકને રસ્તો ઓળંગતો જોઈએ છે લેખક અને એને મોટરના મોંમાં મૃત્યુના મોખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ સહજ એ તરફ હું દોડ્યો પણ તે પહેલાં તો સોફરી અત્યંત ચાલાકીથી છોકરાને ઉઘારી લીધો ને તેની મા આગળ વધી ને હાફડી ફાફડી દોડતી હતી તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વઘાડી અને મોટર આગળ ચલાવી મૂકી હવે આ છોકરો વાહનમાં આવી જતાં જતાં અટકી ગયો પણ એની મા તરત જ એને દોડતી દોડતી લેવા માટે આવે છે હવે હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો માફ કરજો માસ્તર ગઈને કઈને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા એક કંગાળ પર ઇતની રહમ કરો ફરી પાછી એ સ્ત્રી કંઈક માંગી રહી છે ફરી પાછા લેખકના કારણે એના એ શબ્દો અથડાય છે એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી તેના પગ પાસે ઉઘાડે શરીરે ત્રણ છોકરા સૂતા હતા ને તેના ખોડામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ જુલમ કરી રહી હતી ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું પોતે છોકરા માટે જ જીવાદોરી લંબાવતી હોય એમ એના મોં પર દેખાતું હતું મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો એ ખિસ્સાએ બે કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી પણ અત્યારે એ ભોંઠો પડ્યો માત્ર ત્રણ જ પૈસા હાથે ચડ્યા નવ આના સિનેમાએ ને રોકડા સવા છ આને હોટલે ઉપાડી લીધા હતા સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે એ પસાર થઈ જતા વિચારની સાથે જ હાથ ખિસ્સામાંથી બહાર નીકળ્યો ત્રણ પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસા ખખડાટથી પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો પણ જ છોકરાના શબ્દો કાન પર પડ્યા માં કંઈ ખાવાનું છે શું છે લાવજો જોયું હવે આ બાળકો અને એની મા એટલા બધા અશક્તિથી પીડાઈ રહ્યા છે એમને કાંઈ જ ખાવાનું મળ્યું નથી એટલા માટે એ લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈક વ્યક્તિ આવે અને એને કંઈક ખાવાનું આપે આવી પરિસ્થિતિની અંદર લેખક પોતે કાઢવા માટે પોતાના ખિસ્સામાં હાથ મૂકે છે તો જે ત્રણ પૈસા એમના નીકળે છે એ એને આપે છે બીજા નવ પૈસા એમણે ક્યાં નાખ્યા છે તો કે સિનેમા એટલે કે પિક્ચર જોવા માટે અને હોટલમાં તો જોયું કે આવી પરિસ્થિતિ ઘણા ઘણી વ્યક્તિ એવી છે જેની પરિસ્થિતિ એવી છે કે જે લોકોની પાસે ખાવા પીવા પણ હોતું નથી જ્યારે અમુક વ્યક્તિઓ એવી છે જે મોજ મજા અને પોતાના શોખ પૂરા કરવા માટે પૈસાને ઉડાડતા હોય છે તો આપણે પણ ખોટી રીતે ક્યાંય પૈસા ન વેડફી અને આવી જે ગરીબ વ્યક્તિઓ છેને કંઈ જ ખાવાનું કે મળતું નથી અને જે લોકો ગરીબીથી પીડાઈ રહ્યા છે એ લોકોને આપણે મદદ કરવી જોઈએ તો ધૂમકેતુની આ કૃતિની અંદર ખૂબ જ સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે એક દર્દ છુપાયું છે એક સ્ત્રી છે એ મા છે અને પોતાની જવાબદારી કેવી રીતે નિભાવી રહી છે પરંતુ એ બાળકોને પોતાનું ભરણપોષણ કરવા માટે પણ અશક્ત છે તો આ અડધું એકમ આપણે જોયું હવે એના પછીનું એકમ આપણે પછી સમજીશું થેન્ક યુ